સમી રહ્યો છે ત્યારે હજુ પણ એક જ સવાલ થઈ રહ્યો છે કે શું હજુ પણ આપણે બેદરકારી દાખવી રહ્યા છીએ? કાલે કે જે રીતે ગઈકાલે કોરોનાના 12,753 જે કેસ નોંધાયા છે ને ત્યારબાદ ક્યાંક હજુ પણ વિકટ પરિસ્થિતિ આવી શકે છે, તો આવો જોઈએ અમારા અમદાવાદના સંવાદદાતાનો વિશેષ અહેવાલ. અમદાવાદ શહેર સહિત રાજ્યભરની અંદર કોરોનાનો ભરડો છે તે જોવા મળી રહ્યો છે. દૈનિક જો વાત કરવામાં આવે તો જે રીતે કોરોનાના કેસ આવી રહ્યા છે તેને જોતાં આ કોરોનાની સંભવિત ત્રીજી લહેર છે તે પણ કહી શકાય છે. ઉત્તરાયણ બાદ જે વધેલા કેસ છે ત્યારે આપણે સીધી જ રીતે અમદાવાદવાસીઓ સાથે સીધી જ ચર્ચા કરીશું કે આ કોરોનાનો જે કહેર યથાવત રીતે ચાલી રહ્યો છે તો તેને નાથવા માટે શું પ્રયાસો કરવા જોઈએ, નાગરિકોએ પણ કેટલું જાગૃત રહેવું જોઈએ, કારણ કે જે ચિંતાજનક રીતે કોરોનાના કેસ છે તેમની અંદર ઉછાળો જોવા મળી રહ્યો છે. સીધી જ વાત કરીશું કોરોનાની અંદર જે કેસ વધવા જોવા મળી રહ્યા છે, શું આપ સલાહ આપશો લોકોને? લોકોને મારી એક જ સલાહ છે, સૌથી પહેલાં તો નાના બાળકથી લગન વડીલો સુધીના લોકોને ઘરમાં એક શાંતિથી જેટલી બને એટલું ઘરમાં રહેવું જોઈએ. પ્લસ ક્યાંય બી બહાર નીકળો તમે તો પહેલાં સૌથી પહેલાં જરૂરી માસ્ક છે, અને વારંવાર એ લોકોને સાબુ યા તો સેનિટાઈઝર હોય, બહાર નીકળ્યા હોય સેનિટાઈઝર હોય તો સેનિટાઈઝરથી વારંવાર હાથ ધોવા જોઈએ એમને. અને પ્લસ તકેદારી એટલી રાખવી જોઈએ કે આપણો ચેપ, ધારો કે આપણને કંઈ બી લાગે કે શરદી કંઈક છે આપણને, તો તરત જ એનો રિપોર્ટ તાત્કાલિકમાં કરાવી, અને પહેલાં જે રિપોર્ટ આવે કે પછી આવે 24 કલાક પછી રિપોર્ટ આવે, ધારો કે RT-PCR એન્ટીજન તો તરત જ આવી જાય છે, એ એન્ટીજનનો રિપોર્ટ પહેલાં કરાવી અને RT-PCR કરાવી દેવું જોઈએ. અને તરત જ એક દિવસ માટે, જ્યાં સુધી રિપોર્ટ ના આવે ત્યાં સુધી ઘરમાં એમને એક દિવસ માટે અંદર રહેવું જોઈએ, અને રિપોર્ટ આવે પછી જ એને બહાર નીકળવું જોઈએ કે ખબર પડે કે ભાઈ છે તો એ અંદર રહે, અને ના રહે તો પછી એ બહાર નીકળી શકે. તો એના ઘરમાં એના ઘરની બી સલામતી રહેશે એને, અને પોતાની બી સલામતી ને પબ્લિકની બી સલામતી રહેશે. એટલે પબ્લિકે એટલું ધ્યાન રાખવું જોઈએ, અને સરકારના જે તકેદારીના જે પગલાં છે એના ઉપર પૂરતે પૂરતું પબ્લિકને ધ્યાન આપવું જોઈએ. હું પોતે અત્યારે હાલની પોઝિશનમાં મારી દુકાન છે, તો કોઈ બી વ્યક્તિ અંદર આવે છે મારી દુકાનની અંદર, પહેલાં સૌથી પહેલાં એ લોકોને એમ કહું છું કે ભાઈ માસ્ક પહેરો તમે. સૌથી પહેલાં મારો આઈસ્ક્રીમનો બિઝનેસ છે, છતાં આઈસ્ક્રીમ ખાતા ટાઈમે હું એને એમ કહું છું કે તમે વધારે પડતું ઘરે લઈ જશો તો સારું છે, બાકી તમે અહીંયા ખાઓ તો વાંધો નહીં, 2 મિનિટ ઉભારો, પણ ડિસ્ટન્સમાં હું ખુરશીઓ રાખું છું, અને ડિસ્ટન્સમાં 3 ફૂટની ખુરશી ડિસ્ટન્સમાં રાખું છું, ભલે પરિવાર હોય 5 જણા પણ બધાનું ડિસ્ટન્સમાં રાખી અને બધા આઈસ્ક્રીમ ખાય છે મારા ત્યાંથી, અને પછી સેનિટાઈઝરથી એમને પાછા હાથ ધોવડાવું છું અને પછી એ લોકો ઘરે જાય છે. ચોક્કસથી ખાસ વ્યવસ્થા છે તે પણ દુકાન માલિકે કરી છે, ત્યારે અન્ય સાથે સીધી જ રીતે વાત કરીશું. ઉત્તરાયણ તહેવાર બાદ જે કોરોના છે તેનો કહેર છે તે જોવા મળી રહ્યો છે, ત્યારે યુવાન સાથે વાત કરીશું. શું લોકોને સલાહ આપશો આપ જે કોરોના છે તેના કેસ ઘટાડવા બાબતે? મારી એટલી નમ્ર વિનંતી છે કે જે અત્યારે કસ્ટમર હોય, ગમે તે બહાર ફરવા જતા હોય, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું બહુ જરૂરી છે. અને બીજું કે માસ્ક પહેરવું અને સેનિટાઈઝરની એક બાટલી નાની જોડે રાખવી ફરિયાદ છે. અને ઘરે જાઓ એટલે સ્થાનિક કરવું, નાહવું અને ડેટોલ વડે હાથ ધોવા. ડેટોલ વડે હાથ ધોશો તમારા માટે સારામાં સારું સેફટી છે. ઘરે જશો કોઈક તમે જમવામાં હાથ અડશો, કોઈ આજુબાજુવાળા હાથ અડીને આવ્યા છો તો તમને સંક્રમણ થઈ શકશે. પણ જો પહેરવાથી તમે ના અડીને આવ્યા હોય, પણ છોકરા માટે તમારી જિંદગી ના બગાડવી હોય તો તમારે ડિસ્ટન્સ રાખવું પડશે. નહીં રાખો તો કોરોના તમને થશે થશે. એના માટે સરકારે આપણા માટે સારો નિયમ પાડ્યો છે કે માસ્ક પહેરવું, સારામાં સારું સેનિટાઈઝર રાખવું, એ બધું સારા માટે આપણા માટે રાખે છે. અને ગમે તે જાઓ, કોઈ બી દુકાને જાઓ, દૂરથી ઊભું રહેવું, દૂરથી વાત કરવી, પ્રેમથી આપણે સલામત રીતે રહેવું સેફટી માટે. ચોક્કસથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, કોરોનાની જે ગાઈડલાઇન છે તેને પણ અનુસરવું. ફરી આપણે સ્થાનિક સાથે સીધી જ રીતે વાત કરીશું કે જે શિક્ષણ જે ઓનલાઈન થઈ રહ્યું છે હવે યથાવત જ આ ઓનલાઈન જોવા મળે, કારણ કે હજુ ધોરણ 10 લોકોનું જે છે તે ઓનલાઈન નથી થઈ રહ્યું, શું કહેશો? જો આજની પેઢી માટે તો જે 2 વર્ષથી લોકો ઘરે રહ્યા છે, બાળકો બધા ઘરે રહ્યા છે, તો એ મારી કહેવાની મુદ્દત સરકારને એક એવી પ્રયોગ કરવો જોઈએ કે ભાઈ અમુક એ સોમવારથી શનિવાર સુધીમાં 6 દિવસનો ટાઈમ મળે છે તો 10-10 બાળકોને બોલાવી અને અમુક સ્કૂલોમાં 1/2 કલાક 1 કલાકનો બેન્ચ રાખી અને આ પ્રમાણેનો કાર્યક્રમ રાખવો જોઈએ સ્કૂલોમાં. બાકી 2 વર્ષથી છોકરાઓ જે ઘરે રહી ગયા છે એ છોકરાઓનું મારા હિસાબથી કે એમનું મોબાઈલમાં ધ્યાન હોય છે એટલે ભણતરમાં ધ્યાન એટલું હોતું નથી. તમે ઓનલાઈન ક્લાસીસ ચલાવો છો પણ ઓનલાઈન ક્લાસીસમાં કોઈ છોકરો ભણતો નથી, આપણને ખ્યાલ છે, અને ઘરે ટીચર તો આજે શીખવાડશે એમને, પણ એ ઘરે બેઠા બેઠા શું કરશે કે સૌથી પહેલાં તો હોમવર્ક કરવા બેસશે તો હોમવર્ક કરવામાં એ શું કરશે, બાજુની ચોપડી પોતાની ચોપડીમાંથી લખી લેશે, એટલે એનું ભણતર બગડે જ છે 2 વર્ષથી આ વસ્તુ માટે. એટલે સરકારને આની માટે સ્કૂલ માટે પ્રયાસ કરવો જોઈએ કે ભાઈ કેવી રીતના આયોજન કરી અને છોકરાઓ 10-10 યા 15-15 50ની બેન્ચ હોય એક ક્લાસમાં તો દરેક છોકરાઓને 1 કલાક 2 કલાક માટે બોલાવી, દરરોજ એક દિવસ એક પીરિયડ પાડી અને એક એક દિવસ માટે 10-10 15-15 છોકરાઓને બોલાવીને સ્કૂલમાં ટીચરોને સાથે રાખવું જોઈએ.
એના હિસાબે સંક્રમણ બી ના થાય અને સ્કૂલો બી એટલું બધું ધ્યાન રાખે કે કોઈ બી બાળકને શરદી ખાંસી હોય તો એના પહેલાં સૌથી એન્ટીજન રિપોર્ટો કરાવી નાખે અને પછી સ્કૂલમાં બેસવા દે, યા તો એમનું સર્ટિફિકેટ હોય કે ભાઈ અમારા હવે અત્યારની હાલની પોલીસમાં સ્કૂલોમાં ઓછમાં ખુલી હતી તો સ્કૂલોમાં મેડમો એવું કરી દીધું કે બધા પોતપોતાનું સર્ટિફિકેટ લઈને આવો, એટલે સર્ટિફિકેટ કે અમારી વાલીઓની જવાબદારી કે અમે સ્કૂલમાં મોકલી છે, એટલે સ્કૂલવાળા તો નિશ્ચય થઈ ગયા કે ભાઈ અમારી કોઈ જવાબદારી નથી, વાલીઓએ મોકલ્યા છે એટલે વાલીઓ જવાબદાર ગણાશે, અમારા કોઈ બી છોકરાને ખાંસી કે શરદી કશું બી થઈ અને કાલે એને કોરોના પોઝિટિવ નીકળ્યો તો વાલીઓની જવાબદારી છે, એટલે સ્કૂલવાળાને બી ધ્યાન રાખવું જોઈએ કે પોતાના ત્યાં આટલી સરકારે પ્રયાસો રાખેલા છે એટલે સરકારે જે એન્ટીજન રિપોર્ટર રાખેલી છે તો બાળકોના બી એન્ટીજન રિપોર્ટર સ્કૂલોમાં દરેક સ્કૂલમાં ધારો કે 15 જણા આવતા હોય કે 25 જણા આવતા હોય એમની રિપોર્ટર હર 3 દિવસમાં એક છોકરાની થતી હોય 3 કે 4 દિવસમાં તે બહુ સારું છે, એટલે સરકારે કે આવા પ્રયાસો કરવા જોઈએ. ચોક્કસથી ક્યાંક રાજકીય મેળાવાળા હોય છે એની અંદર આ કોરોનાની ગાઈડલાઇનનું ભંગ જોવા મળતું હોય છે, નીતિ નિયમો સામાન્ય નાગરિકો માટે હોતા હોય છે તેવું પણ ક્યાંક જોવા મળી રહ્યું છે, શું કહેશો? રાજનેતાને કોઈ દિવસ અડવાનું નથી, એટલે રાજનેતા તો શું છે પણ પબ્લિકને સમજવું જોઈએ કે રાજનેતા બોલાવે છે તો જરૂર નથી કે આપણે એમના ત્યાં જવું જ, કોરોના આપણને ફેલાવવાનો હોય રાજનેતાને બી ફેલાવવાનો પણ એમને તો સારામાં સારા હોસ્પિટલો મળી જશે, પણ આપણના જે પબ્લિકને દરેક પબ્લિકને એવા પૈસા નથી એમની પાસે કે એ લોકો સારામાં સારી હોસ્પિટલમાં દાખલ થાય, એમને સિવિલમાં જવું પડશે, પછી સિવિલમાં તમે જાણો છો કે કેવી રીતના કેવી હાલત થશે હમણાં સિવિલમાં કે આજે 800 જણાનો 1200 જણાનો બેડો અને પેશન્ટ થઈ ગયા 800 તો ક્યાંથી સેટિંગ થશે એ લોકોનું, એટલે દરેક પબ્લિકને સમજવું જોઈએ કે આવા મેળાવડા થતા હોય રાજકીય મેળાવડા હોય કે પ્રસંગો હોય એમાં જે સરકારની ગાઈડલાઇન છે 150 જણાની એ પ્રમાણે હું તો કહું 150 બી નહીં 100 જણાએ જ આયોજન રાખવું જોઈએ કે ભાઈ 100 જણા છે તો 100 જણામાં માસ્કનું આયોજન સરકાર ગાઈડલાઇન પ્રમાણે સરકારની ગાઈડલાઇન પ્રમાણે જ ભોજન જે પણ છે એ બધી સરકારની ગાઈડલાઇન પ્રમાણે જ રાખવું જોઈએ પબ્લિકને, અને આવા રાજકીય મેળાવડા પહેલાં તો સૌથી પહેલાં પબ્લિકે જ બહાર આવીને કહેવું પડે કે પહેલાં તો આ રાજકીય મેળાવડો અમે ભેગા નહીં થઈએ, સૌથી પહેલાં પબ્લિકને એવું જોવું જોઈએ તો જ રાજકીય નેતાઓ સુધરશે, બાકી નહીં સુધરે. ચોક્કસથી આ હતા અમદાવાદના શહેરીજનો કે સીધી જ રીતે વાત કરી છે કે કોઈપણ સંજોગોની અંદર જોવામાં આવે આપણે બહાર જવાનું હોય કે કોઈપણ કાર્યક્રમ હોય તો ચોક્કસથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, માસ્ક તો અવશ્ય પહેરવું, ત્યારે આશા રાખીએ છીએ કે આ કોરોનાની સંભવિત લહેર છે તે ના આવે અને લોકો પણ જાગૃત થાય તે પણ આશા રાખીએ. કેમેરામેન મેહુલ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. હજુ કોરોનાના કેસમાં તો ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે તો ખુદની સલામતી અને ખુદની જવાબદારી રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે. તો આવજો અમારા સુરતના સંવાદદાતાનો વિશેષ અહેવાલ.